નમસ્કાર મિત્રો, હું હરિવદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, ઘણા બધા લોકો પોતાની જિંદગી બદલવા માટે આતુર છે, રસ્તો નથી મળતો. તો આજના જીવનનું શ્રેષ્ઠ શાસ્ત્ર લાલ કિતાબ. લાલ કિતાબ વૈજ્ઞાનિક પદ્ધતિથી આપણી બોડીની ઓરાઓ, આપણા શરીરની ઓરાઓ કેવી રીતે બદલાય એનું જ્ઞાન સંપૂર્ણપણે આપે જ. તો આપણે એને કેમ ન અપનાવવું જોઈએ અને કેમ ન આપણી જિંદગી બદલવી જોઈએ? મારી પાસે ઘણા લોકો આવે છે, સાહેબ દુઃખી થઈ ગયો. હવે એને કોઈએ કીધું હોય કે ભાઈ તારો રાહુ ચાલે છે એટલે રાહુથી પરેશાન થતો હોય, કોઈ કે ભાઈ 2.5 વર્ષની પનોતી, કોઈ કે 7.5થી, ત્યારે આપણે એને જીવનમાં જોડીને બેસી રહીએ છીએ. ના, ઘણીવાર એવી કુંડલી જોઉં છું કે જેનો ઈષ્ટ શનિ છે અને એ માણસ પનોતીમાં નીચે ઉતરતો હોય, તકલીફમાં હોય. ક્યારે હોય? જ્યારે તમે શનિને બગાડ્યા. તો પણ આપણે જ શનિને સારા રાખીએ, એની આરાધના કરીએ, એની કૃપા પ્રાપ્ત કરવા જેવા આપણે કર્મ કરીએ તો ચોક્કસ ફાયદો થાય ને. તો આ બધી જાણકારી તમને ક્યાંથી મળે? તમારી પોતાની લાલ કિતાબમાંથી. અને જો આ તમે જાણવી લો છો, જાણી લો છો અને ચોક્કસપણે યોગ્ય સમયે, યોગ્ય દશા દિશાઓમાં યોગ્ય ઉપાયો થાય, તો ચોક્કસ આપણે આપણા જીવનને બદલી શકીએ. તો મિત્રો, જો આજ સુધી કિતાબ નથી બનાવી, તમારી પોતાની લાલ કિતાબ તમે નથી બનાવી, તો હું એવું માનું છું કે તમે હજારો લાખો રૂપિયા ખોટા રસ્તે ખર્ચી રહ્યા છો અને તમને સુખ નથી મળતું. અને આજ સુખ મેળવવું છે તો ચોક્કસ તમારે તમારી લાલ કિતાબ બનાવવી જોઈએ. તો મિત્રો, બહુ નાનકડી વાત છે, જો જીવન બદલવું છે તો લાલ કિતાબ જેવું કોઈ શાસ્ત્ર નથી. બરાબર? તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે મિત્રો.